सूरत चौमासा ने लई पालिकानी कामगिरी शुरू। वियर कम कोजवे ना बे दरवाजा खोलवामां आव्या। छेल्ला केटलाक दिवस थी केटलाक विस्तार मां पानी खराब आवतुं होवानी फरियाद उठी हती। तापी नदी मां गंदकी वाळू पानी खाली करवा माटे कामगिरी शुरू करवामां आवी। તલક વળી છે ને એમાં તો હું ડોક્ટર પૂર્વી દેસાઈ પ્રાધ્યાપક અને વડા રેડિયોલોજી વિભાગ કોરોના દરમિયાન રેડિયો ડાયગ્નોસિસ ડિપાર્ટમેન્ટનું બહુ આગવું સ્થાન રહ્યું છે અમારા ડિપાર્ટમેન્ટ ત્રણેય જગ્યાએ સ્ટેમસેલ કિડની અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં 24 કલાક આ પહેલાં અને બીજા વેવમાં કાર્યરત રહ્યો છે અમારા વિભાગના 9 ફેકલ્ટી ડૉક્ટર 19 રેસિડન્ટ 21 ટેકનિશિયન અને 20 જેટલા સર્વન્ટો અને આસિસ્ટન્ટ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પોતાની ફરજ ત્રણેય ડિપાર્ટમેન્ટ ત્રણેય જગ્યાએ રાઉન્ડ ધ ક્લોક બજાવી છે આ લોકોએ પોતાના ઘરના પરિવારના કોઈનો બી વિચાર કર્યા વગર પોતાની જાનની પરવા વગર કન્ટિન્યુઅસલી અહીંયા ઘડી કામ બજાવ્યું છે અને બધા આમાંથી 60-70% લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા બીજા વેવમાં કિડની હોસ્પિટલ જ્યારે ચાલુ કરવામાં આવી ત્યારે સરકારશ્રી દ્વારા કિડની હોસ્પિટલમાં 256 સાઇઝનું સીટી મશીન ફાળવવામાં આવ્યું તેનાથી બીજા વેવમાં સીટી સ્કેનની લાભ કોરોનાના બધા જ દર્દીને 24 કલાક માટે મળવામાં આવ્યો હતો તેનાથી જે ફેફસામાં કોમ્પ્લિકેશન થતા હતા જેવા કે પલ્મોનરી થ્રોમ્બો એમ્બોલિઝમ તે બી ડાયગ્નોઝ થઈ શકા આ એકદમ અદ્યતન મશીન હોવાથી અત્યારે જે ચાલુ રહેલા મ્યુકર માઇકોસિસમાં બી એનું બહુ આગવું સ્થાન છે અને એને લીધે નાક સાઇનસ આંખ અને મગજમાં થતો રોગ જે સ્પ્રેડ થઈ રહેલો છે તે ઘણી જલ્દીથી ડાયગ્નોઝ થઈ જાય છે અને એની ટ્રીટમેન્ટ ઇઝીલી થઈ શકે છે આ ઉપરાંત પહેલા વે વખતે સરકારશ્રી દ્વારા 6 પોર્ટેબલ ડીઆર સિસ્ટમ ડિજિટલ એક્સરે સિસ્ટમ ફાળવવામાં આવી હતી જેના દ્વારા એકસાથે 70-80 એક્સરે એક જ ડિજિટલ પેનલમાં પડી શકે અને ઇન્ફેક્શનનો રેટ ઓછો થાય સ્પ્રેડ ઓછું થાય અને જલ્દી નિદાન થઈ શકે તે માટે બેડ સાઇડ અમારા ટેકનિશિયનો 24 કલાક બેડ સાઇડ પેશન્ટની બાજુમાં આઈસીયુમાં જઈને એક્સરે પાડતા અને તેનો રિપોર્ટ બી 24 કલાક અમારા ડૉક્ટરો દ્વારા ત્યાં બેસીને કરવામાં આવતો હતો તો અને એના સિવાય પોર્ટેબલ એક સોનોગ્રાફી મશીન બી સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યું હતું જે સ્ટેમ સેલ બિલ્ડિંગ ખાતે મૂકવામાં આવેલ છે જેનાથી જે બી આઈસીયુમાં બેડ સાઇડ સોનોગ્રાફી અથવા કોમ્પ્લિકેશન થયા છે તેનું નિદાન બેડ સાઇડ પર જ થઈ શકે અને એની આગળ કેવી રીતની ટ્રીટમેન્ટ કરવી તે ડૉક્ટરોને ખબર પડે તો આ રીતે રેડિયોલોજી વિભાગે 24 કલાક સાથે રહીને નિદાન કરતા ડૉક્ટરોની જોડે પગમાં પગ હાથમાં હાથ મેળવીને પોતાનું કામ બજાવેલ છે